دعائے استقبال ماہ رمضان المبارک. اے اللہ حضرت محمد نے تمنی آل پر رحمت نازل کر جارے تو آ مہینہ نی در ایک راتریوں میں تھوڑا لوکونی گردن نے تاری مغفرت تھکی آزاد کرے چھے અને થોડા લોકોને તારી સહનશીલતા થકી તું માફ કરે છે તો અમને પણ એ લોકોમાં શુમાર કર અમને પણ માફ કર અય અલ્લાહ હઝરત મુહમ્મદ અને તેમની આલ ઉપર રહમત નાઝિલ કર આ મહિનો પૂરો થવાની સાથે જ અમારા ગુનાહોને ખતમ કરી દે આ મહિનાના દિવસો પૂરા થવાના સાથે અમારા ઉપરથી અમારી સજા હટાવી દે જેથી આ મહિનો એવી રીતે પસાર થાય જેમાં તુએ અમારી ભૂલો સુધારી હોય તથા અમને ગુનાહોથી પાક કર્યા હોય અય અલ્લાહ હઝરત મુહમ્મદ અને તેમની આલ ઉપર રહમત નાઝિલ કર જો અમે આ મહિનામાં રાહથી ભટકી જઈએ તો અમને સીધી રાહ ઉપર લાવ જો અમે મક્કમ ન રહીએ તો તું અમને મક્કમ બનાવ અને જો તારો દુશ્મન શૈતાન અમને બહેકાવી દે તો તેનાથી અમને નજાત અતા કર અય અલ્લાહ આ મહિનાને અમારા માટે ફકત તારી ઇબાદતોથી ભરપૂર બનાવી દે તેની દરેક સમય અમારા માટે તારી ઇતાઅતથી ભરી દે દિવસના સમયમાં રોઝા રાખવામાં રાતના સમયમાં તારી ઇબાદત કરવામાં તથા તારી બારગાહમાં દુઆ કરવામાં અને તારી બારગાહમાં નમ્રતા સાથે હાજર થવામાં તથા તારી બારગાહમાં તુચ્છ બની હાજર થવામાં અમારી મદદ કર જેથી ન તો તેના દિવસો અમારી વિરુદ્ધ ગવાઈ આપે કે અમે તેમાં ગાફિલ હતા અને ન તો રાત્રિઓ ગવાઈ આપે કે અમે કંઈ ચૂકી ગયા છે અય અલ્લાહ જ્યાં સુધી તું અમને જીવતો રાખે ત્યાં સુધી બધા જ મહિનામાં અને બધા જ દિવસોમાં અમે આવી જ રીતે રહીએ એવી તૌફીક અતા કર અમને તારા એ બંદાઓમાંથી બનાવ જેઓ તારી જન્નતના વારસદાર બનશે જ્યાં તેઓ હંમેશ માટે રહેશે અમને તેઓના જેમ બનાવ જેઓ જ્યારે કંઈ આપે છે ખૈરાત કરે છે તો દિલમાં ડર હોય છે કારણ કે બેશક તેઓ પોતાના રબની તરફ પાછા ફરવાના છે તે જાણે છે અને કોશિશ કરે છે કે ખૈરાતમાં કેવી રીતે વધારો થાય અય અલ્લાહ દરેક સમયે દરેક ઘડીએ અને દરેક હાલમાં હઝરત મુહમ્મદ અને તેમની આલ ઉપર રહેમત નાઝિલ કર એટલી રહેમત કે જેટલી રહેમત અત્યાર સુધી તુએ કોઈના ઉપર પણ વધારેમાં વધારે નાઝિલ કરી હોય અને તે સૌ કરતાં પણ ઘણી ઘણી જ વધારે જેનો હિસાબ તારા સિવાય કોઈ કરી શકતું નથી નાઝિલ કર બેશક તું જે ચાહે છે તે કરવામાં તું જ બહેતર છે તારી રહેમતની સાથે અય રહેમ કરનારાઓમાં સૌથી વધારે રહેમ કરનાર اللهم صل على محمد وآل محمد وعجل فرجهم.